મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે તમે બધા મજામાં હશો. મિત્રો, લેસન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ઉત્તમનગર, હું ગુજરાતી વિષયના શિક્ષિકા બોલું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંધિ અને સમાસ આ બે વ્યાકરણના પ્રકરણ છે, તો આપણે આ સંધિ વિશે શીખીશું. પહેલાં તો સંધિ એટલે શું? તો સંધિની વ્યાખ્યા જોઈએ તો, જ્યારે કોઈક બે જુદા જુદા શબ્દોમાંના અમુક સ્વર કે વ્યંજનોને એકસાથે તરત જ ઉચ્ચારવાના આવે ત્યારે સાહજિક રીતે જ ક્યારેક એમાંના સ્વરો કે સ્વર વ્યંજન જોડાઈ જાય છે અને સાથે જ બંને શબ્દો ઉચ્ચારાય છે. તો આ જોડાણ એટલે સંધિ. તો સંધિને ટૂંકમાં આપણે જોડાણ એ સમજીએ છીએ. વત્તાની નિશાની, પ્લસની નિશાની આપણે મૂકી શકીએ છીએ અને સંધિ છૂટી પાડી શકીએ છીએ. મિત્રો, આ ટૉપિક તો તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં પણ શીખીને આવ્યા હશો, પણ આપણે ડિટેલમાં આ સંધિ જોઈએ. એકબીજા સાથે જોડાતા વર્ણોના આધારે સંધિના ત્રણ પ્રકારો પડે છે. વર્ણો એટલે ક, ખ, ઘ, સ્વર, એ બધાને વર્ણ કહેવાય. તો પહેલું સંધિના પ્રકારમાં આવે છે સ્વર સંધિ, બીજું છે વ્યંજન સંધિ અને ત્રીજું છે વિસર્ગ સંધિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વર સંધિ જોઈએ. તો સ્વર સંધિ બે સ્વરોનું એકબીજા સાથે જોડાવું એટલે સ્વર સંધિ. તો દાખલા તરીકે હિમ વત્તા આલય બરાબર હિમાલય. તો અહીંયા મ એટલે અ, આ એટલે આ. તો અ વત્તા આ બરાબર આ, અ વત્તા આ બરાબર આ. આ સ્વર સંધિ થઈ, તો જેમાં સ્વર રહેલા છે. તો બે સ્વરોનું એકબીજા સાથે જોડાવું એટલે સ્વર સંધિ. તો અસ્વર અને આ સ્વર એ બે જોડાઈને આ બને છે. તો હિમ વત્તા આલય બરાબર હિમાલય. મિત્રો, આના અઢળક નિયમો છે. જો આપણે એક એક નિયમ પ્રમાણે ચાલીએ તો ગૂંચળું થઈ જાય. માટે ટેક્સ્ટબુક આપણને કહે છે કે આ રટ્ટા મારવાનો વિષય નથી, આ બોલી બોલીને યાદ રાખવાનો વિષય છે. તમે બોલતા જાઓ કે હિમાલય એટલે હિમ વત્તા આલય, હિમાલય હિમ વત્તા આલય, તો તમને એ યાદ રાખવાનું સરળ રહેશે. તો બીજો ઉદાહરણ જોઈએ આપણે. ચિંતા વત્તા આતુર બરાબર ચિંતાતુર, આ વત્તા આ બરાબર આ. તો બે સ્વરોનું એકબીજા સાથે જોડાવું એટલે સ્વર સંધિ. વિદ્યા વત્તા અભ્યાસ બરાબર વિદ્યાભ્યાસ. મિત્રો, આમાં તમને બંને કામમાં આવશે. એક તો સંધિ છૂટી પાડો અને સંધિ જોડો, સંધિ છોડો અને સંધિ જોડો, એ બંને તમને આમાં સરળતા રહેશે. તો વિદ્યા વત્તા અભ્યાસ બરાબર વિદ્યાભ્યાસ. તો આ વિદ્યા, આ અભ્યાસ અ, તો આ વત્તા અ બરાબર આ. એવી જ રીતે સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત, સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત. તો સૂર્ય અ અ અને અસ્તનો અ. તો આમ જોવા જઈએ તો જે શબ્દ છે એના બે શબ્દ બને છે. દાખલા તરીકે હિમાલય શબ્દ આપણે જોયો, તો હિમ એ એક શબ્દ થયો અને આલય એ બીજો શબ્દ થયો. તો પહેલા શબ્દનો છેલ્લો શબ્દ અને બીજા શબ્દનો પહેલો શબ્દ, એ બેની વચ્ચે પ્લસની નિશાની, પ્લસનું ચિહ્ન મૂકાય, એને પણ સંધિ કહી શકાય છે. તો મિત્રો, અહીંયા સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત, તો અ વત્તા અ બરાબર આ. મિત્રો, આ જે સ્વરો આપ્યા છે જો, અ અનેકાનો આ, રસ્વ ઈ દીર્ઘ ઈ, રસ્વ ઉ દીર્ઘ ઉ, રુ અને એકમાત્ર એ, અને બે માત્ર ઐ, અને કાનો એક માત્ર ઓ, અને કાનો બે માત્ર ઔ. તો આ જે સ્વરો છે
તો બે સ્વરોનું એકબીજા સાથેનું જોડાવું એટલે સ્વર સંધિ કહેવાય. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હવે વ્યંજન સંધિ જોઈએ. તો વ્યંજન સંધિમાં બે વ્યંજનો કે વ્યંજન અને સ્વરનું એકબીજા સાથે જોડાવું એટલે વ્યંજન સંધિ. બે વ્યંજનો વ્યંજન એટલે ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ઢ એ બધા જ્ઞ સુધી એ વ્યંજન. સ્વર તો સ્વર તો આપણે અગાઉ જોયા વિદ્યાર્થી મિત્રો. તો સ્વરનું એકબીજા સાથેનું જોડાવું તેને વ્યંજન સંધિ કહેવાય. દાખલા તરીકે શરદ વત્તા ઉત્સવ બરાબર શરદોત્સવ અથવા શરદોત્સવ. તો દ ખોળો વત્તા રસ્વ ઉ બરાબર રસ્વ ઉ. તો અહીંયા સુક્તિ સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ. તો રસ્વ ઉ બરાબર રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. ઉ વત્તા ઉ બરાબર ઉ. કવિશ્વર કવિ વત્તા ઈશ્વર બરાબર કવિશ્વર. અહીંયા દીર્ઘનું રસ્વ રસ્વ ઉ થઈ જાય છે. તો રસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. તો અહીંયા રસ્વ વી અને અહીંયા દીર્ઘ વી. તો મિત્રો ઈ પ્લસ ઈ બરાબર ઈ. તો બોલતા જવાનું અને સમજતા જવાનું. દાખલા તરીકે સુક્તિ બરાબર સુ વત્તા ઉક્તિ અને જોવાનું કે આ રસ્વ ઉ છે અહીંયા દીર્ઘ ઉ થઈ જાય છે. તો મિત્રો આ વ્યંજન સંધિ. હવે વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિમાં બે ટપકા અને ઘોષ વ્યંજનો કે સ્વરોનું જોડાવું તે વિસર્ગ સંધિ. ઘોષ વ્યંજન એટલે કંપન જે થનારા છે તે વ્યંજન. તો નિહિ વત્તા ફળ. જ્યારે આપણે હિ બોલીએ છીએ ત્યારે એ ઘોષ વ્યંજન છે, કંપન થાય છે એટલે કે સહેજ ધ્રુજારી થાય છે. આ આપણી જે બોલવાની જે પદ્ધતિ છે એ ફેફસામાંથી જ્યારે આપણે હવા ભરીને બહાર કાઢીએ છીએ નાક વાટે કે મુખ વાટે ત્યારે જે બધા ઉચ્ચારાય છે વ્યંજનો સ્વરો. તો ચોક્કસ એનું તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં શીખ્યા હશો કે પાંચ પ્રકારે વહેંચવામાં આવ્યા છે. તો જેમ કે તાલવ્ય મૂર્ધન્ય ઓષ્ઠ્ય આ બધા તમે શીખીને આવ્યા છો. તો આ વિસર્ગ એ અને ઘોષ વ્યંજન વ્યંજનો કે સ્વરોનું જોડાવું તે વિસર્ગ સંધિ કહેવાય છે. દાખલા તરીકે મનઃ વત્તા રથ બરાબર મનોરથ. હ દુહુ વત્તા કાળ બરાબર દુષ્કાળ દુકાળ. નિહિ વત્તા સ્નાત બરાબર નિષ્ણાત. તો મિત્રો આ વિસર્ગ સંધિ આ પ્રમાણે છે. તો સ્વર સંધિના થોડા ઉદાહરણો મેં અહીંયા મૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈએ. એક વત્તા અંત બરાબર એકાંત. તો અહીંયા અ વત્તા અ બરાબર આ. તો અહીંયા અ વત્તા અ બરાબર આ એટલે એક વત્તા અંત બરાબર એકાંત. આ રીતે વિદ્યાર્થી મિત્રો આ બધા મેં તમને બતાવ્યા છે. જો આપણે જોઈએ આગળ લોક વત્તા અપવાદ બરાબર લોકાપવાદ. વિવેક વત્તા આનંદ બરાબર વિવેકાનંદ. અહીંયા અ વત્તા આ બરાબર આ. ઉપર અ વત્તા અ બરાબર આ. જોઈને વિદ્યાર્થી મિત્રો એટલા બધા નિયમો છે તો આપણે જે ગુચ્ચમ થઈ જાય, આપણે કન્ફ્યુઝનમાં થઈ જાય. તો ટેક્સ્ટબુક કહે છે કે આ વિષય આ સંધિ એ તમારે બોલીને યાદ રાખવું જોઈએ. તમે રોજ બોલો તો તમને ચોક્કસ યાદ રહી જશે. સત્ય વત્તા આચરણ બરાબર સત્યાચરણ. તો વિદ્યા વત્તા અર્થી બરાબર વિદ્યાર્થી. આ વત્તા અ બરાબર આ. ભાષા આ વત્તા અંતર બરાબર ભાષાંતર. તો અહીંયા આ વત્તા આ બરાબર આ. ચિંતા આ વત્તા આતુર. ચિંતા તુર. વાર્તા વત્તા આલાપ બરાબર વાર્તાલાપ. જોઈને વિદ્યાર્થી મિત્રો આ વત્તા આ બરાબર આ. આગળ જોઈએ
અહીંયા રસ્વ ઈ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ તો રવિ જો અહીંયા રસ્વ ઈ છે અહીંયા દીર્ઘ ઈ છે બરાબર દીર્ઘ ઈ રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર હરિ વત્તા ઇન્દ્ર બરાબર હરિન્દ્ર તો એવી જ રીતે અહીંયા રસ્વ ઈ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ કવિ રસ્વ ઈ ઈશ્વર દીર્ઘ ઈ બરાબર કવિશ્વર હરિ વત્તા ઈચ્છા બરાબર હરિચ્છા તો આ બધા તમે એ કરી શકો છો મેં અહીંયા ઘણી બધી સંધિ બતાવી છે તો આપણે જોઈએ પરિ વત્તા ઈચ્છા બરાબર પરીક્ષા કવિ વત્તા ઈશ્વર બરાબર કવિશ્વર વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ રસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ રસ્વ ઈ અહીંયા દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ અહીંયા દેવી વત્તા ઈચ્છા બરાબર દેવી ઈચ્છા અહીંયા રસ્વ ઈ અહીંયા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ અહીંયા દીર્ઘ ઈ આવશે દીકરાઓ દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ સોરી અવની વત્તા ઈશ બરાબર અવનીશ તો અહીંયા પણ દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ તો પૃથ્વી વત્તા ઈશ બરાબર પૃથ્વીશ તો અહીંયા રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ તો અહીંયા આપણને બતાવ્યું છે સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંધુર્મી તો આ રીતે આનો અભ્યાસ તમે કરી શકો છો બહુ વત્તા ઉર્મી બરાબર બહુર્મી અનુ વત્તા ઉત્તર બરાબર અનુત્તર અહીંયા આપ્યું છે રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ તો વિદ્યાર્થી મિત્રો સંધિ એ ભૂલીને યાદ રાખવાનો વિષય છે એ ખાસ ધ્યાન રાખજો આ બધી સંધિ એ સજાતીય સ્વર સંધિ છે હવે આપણે વિજાતીય સ્વર સંધિના થોડા ઉદાહરણો જોઈએ તો સજાતીય અને વિજાતીય સજાતીય એટલે સરખી જાતિ અને વિજાતીય એટલે બંને અલગ અલગ જાતિ દાખલા તરીકે સ્વરમાં અ આ એ સરખી થઈ પછી રસ્વ ઈ દીર્ઘ ઈ એ સરખી થઈ સજાતીય કહેવાય રસ્વ ઉ દીર્ઘ ઉ એ સજાતીય કહેવાય પણ અ અને રસ્વ ઈ તો એ વિજાતીય કહેવાય આ અને રસ્વ ઈ એ વિજાતીય કહેવાય તો અહીંયા વિજાતીય સંધિના ઉદાહરણો આપ્યા છે અ વત્તા રસ્વ ઈ બરાબર એ તો હર વત્તા ઇન્દ્ર બરાબર હરિન્દ્ર હર વત્તા ઇન્દ્ર બરાબર હરિન્દ્ર ઉપ વત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર મિત્રો આ કેવળ તમારે અભ્યાસ કરવાનો છે અને અભ્યાસ કરશો એટલે તમને એ આવડી જશે તો આ બધી સંધિ મેં તમને બતાવી છે તો આ હતું સંધિનો ચેપ્ટર તો મિત્રો હવે આપણે સમાસ તરફ જઈએ તો સમાસ પણ એક વ્યાકરણનો અગત્યનું પ્રકરણ છે તો સમાસ બે કે તેથી વધુ પદો પદો એટલે શબ્દ જોડાઈને એક પદ બનાવવાની પ્રક્રિયાને સમાસ કહેવામાં આવે છે તો સમ એટલે સાથે સમ એટલે સાથે અને આસ એટલે થવું હોવું ગોઠવાવું એમ તો બે ત્રણ પદોનું સાથે બેસવું એટલે સમાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો બે ત્રણ પદોનું સાથે બેસવું એટલે સમાસ તો સમાસ માટે એ પદોની વચ્ચે રહેલા પ્રત્યયો કે અનુગો નામયોગ્યોને દૂર કરવા પડે છે તો સમાસ કોઈ પણ સમાસ હોય તો એમાં મોટા ભાગે એ શબ્દને આપણે છૂટો પાડવો પડે છે અને એ છૂટો પાડેલો શબ્દો જે બે શબ્દો બને છે તો એક શબ્દને પૂર્વપદ કહી શકાય છે અને બીજા શબ્દને ઉત્તરપદ કહી શકાય છે એ સમાસનું સર્વસામાન્ય દરેક સમાસનું લક્ષણ છે તો આપણે
જે અહીંયા આપ્યું છે, રામ અને લક્ષ્મણ જંગલમાં જઈ રહ્યા હતા. મેં રસથી તરબોળ થઈ નાટક જોયું. ટપાલ નાખવાની પેટીમાં તેણે કવર નાખ્યું. નૃત્ય કરનારે નૃત્ય ચાલુ કર્યું. આ બધા જ જે વાક્યો છે એમાં રેખાંકિત પદોને સાથે મૂકી એક પદ બનાવવા માટે વધારાના ઘટકો દૂર કરવા પડે છે, જેનાથી વિદ્યાર્થી મિત્રો એ વાક્ય ટૂંકું બને છે. જો અને સરળતાથી બોલી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ. તો જો અહીંયા આપ્યું કે રામ અને લક્ષ્મણ જંગલમાં જઈ રહ્યા હતા. ટૂંકમાં રામ લક્ષ્મણ જંગલમાં જઈ રહ્યા હતા. મેં રસથી તરબોળ થઈને નાટક જોયું. મેં રસ તરબોળ થઈને નાટક જોયું. ટપાલ નાખવાની પેટીમાં તેણે કવર નાખ્યું. ટપાલ પેટીમાં તેણે કવર નાખ્યું. નૃત્ય કરનારે નૃત્ય ચાલુ કર્યું તો નૃત્યકારે નૃત્ય ચાલુ કર્યું. મિત્રો, અહીંયા જે આ વચ્ચે શબ્દો આપ્યા છે, અનુગ, નામયોગી, એ બધું કાઢી નાખ્યું છે. તો ગુજરાતી ભાષામાં આવા સમાસોને જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ પ્રકારોને જોઈએ. તો સમાસનો પહેલો જે પ્રકાર છે એ દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસ એટલે જોડકું. દ્વંદ્વ એટલે જોડકું. તો જે સમાસમાં બે કે વધુ પદો જોડાયેલા હોય અને એ પદોનો મોભો એટલે કે એનું મહત્ત્વ, એનું સ્થાન એ સમાન હોય, સરખું હોય, તે પદને દ્વંદ્વ સમાસ કહેવાય છે. તો દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતી વખતે અને અથવા કે ઉમેરવામાં આવે છે. મેં કીધું ને વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક શબ્દ છે ભરત શત્રુઘ્ન, એને આપણે બે શબ્દ બનાવવાનો. તો એક ભરત થયો અને એક શત્રુઘ્ન થયો. તો આ ભરત છે એ પહેલો શબ્દ અને શત્રુઘ્ન છે એ બીજો શબ્દ. એટલે કે પ્રથમ પદ બીજું પદ. તો પહેલાં પદને સમાસની ભાષામાં આપણે એને પૂર્વપદ કહીએ છીએ અને બીજા પદને ઉત્તરપદ કહીએ છીએ. તો સમાસમાં જો તમને શબ્દોની વોકેબ્યુલરીની જાણકારી હશે તો જ વિદ્યાર્થી મિત્રો આ તમે ઓળખી શકશો. એટલે કે ભાષા પરનું જો તમારું જ્ઞાન વધારે હશે દીકરાઓ તો જ તમે આને ઓળખી શકશો. નહીં તો શબ્દ તમે નહીં જાણતા હો તો એને તમે છૂટો પાડી શકશો નહીં. એટલે શબ્દ જ્યારે તમે જાણો તો એ વધારે સરળતાથી તમે આમાં આગળ વધી શકો. તો આમાં તમારે વાંચનની વધારે જરૂર છે. અભ્યાસ કરો ત્યારે તમે ધ્યાનથી અભ્યાસ કરો જેથી કરીને એ શબ્દો તમે જાણી શકો, એને ઓળખી શકો, એનો અર્થ શું છે એ તમે પારખી શકો, જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો આ સમાસ તમને સરળ થશે. જોઈએ આપણે આગળ કે ભરત શત્રુઘ્ન. તો આ બે જે સમાસ છે ભરત શત્રુઘ્ન શબ્દ આપ્યો છે તો એમાં બે કે તેથી વધુ પદો જોડાયેલા હોય છે અને એ પદોનો મોભો એ ભરતનું માન પણ એટલું જ અને શત્રુઘ્નનું માન પણ એટલું જ. તો એ સરખો મોભો છે. જો ભરત અને શત્રુઘ્ન એ બંનેનું જે માન છે એ સરખું છે ત્યારે એવા પદને, પદ એટલે શબ્દ, એવા શબ્દને દ્વંદ્વ સમાસ કહે છે. અને આ સમાસનો વિગ્રહ કરતી વખતે, વિગ્રહ એટલે છૂટું પાડતી વખતે અનેનો ઉપયોગ કરી શકીએ છીએ કે નો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ભરતશત્ન ભરત પણ ચાલશે અને શત્રુઘ્ન પણ ચાલશે. અને કે દિવસ રાત. તો દિવસ અલગ અને રાત અલગ એટલે બે શબ્દો થયા. તો દિવસ અને રાત અને શબ્દ મૂકવાથી એ બંને છૂટું પાડી શકીએ છીએ. તો એ બંનેની વેલ્યુ તો છે જ, દિવસની વેલ્યુ પણ છે અને રાતની વેલ્યુ પણ છે. મોભો તો સમાન જ છે, હા ને? તો ચાંદ સૂરજ લઈએ કે સૂરજ ચાંદ લઈએ. તો દિવસે સૂરજ અને રાત્રે ચાંદ. તો ચાંદો અને સૂરજ, ચાંદો કે સૂરજ, દિવસ અને રાત, દિવસ કે રાત. તો અને અથવા કે મૂકી શકીએ અને બંનેનો મોભો સરખો હોય
ત્યારે મિત્રો એ દ્વંદ્વ સમાસ આવે. તો વેલ્યુ બંનેની સરખી હોય તો એને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તત્પુરુષ સમાસ. જે સમાસનો વિગ્રહ કરતી વખતે વિભક્તિના પ્રત્યયો ઉમેરવા પડે તે સમાસ તત્પુરુષ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. જે સમાસનો વિગ્રહ, વિગ્રહ એટલે છૂટું પાડીએ, કરતી વખતે વિભક્તિના પ્રત્યયો. મિત્રો, વિભક્તિના પ્રત્યયો આપણે તો ત્રીજા ધોરણથી શીખતા આવ્યા છે, તો એ પ્રત્યયો ઉમેરવા પડે તે સમાસ તત્પુરુષ કહેવાય. એટલે કે અનુગ, અહીંયા આપ્યું છે મા, થી, થકી, વડે, નો, ની, નું, ના, ને વગેરે વિભક્તિના પ્રત્યયો છે. દાખલા તરીકે શબ્દ છે હસ્ત લિખિત. નિયમ જ છે કે જે શબ્દ આપ્યો છે એના બે શબ્દ બનાવવાના. એક તો હસ્ત, તો એ પૂર્વપદ થયું, પ્રથમ પદ થયું. લિખિત એ ઉત્તરપદ થયું અને બીજો પદ થયું. એટલે કે પહેલો શબ્દ અને બીજો શબ્દ. તો હવે આપણે જોઈએ કે શું કહે છે વ્યાખ્યા, કે જે સમાસનો વિગ્રહ કરતી વખતે વિભક્તિના પ્રત્યયો ઉમેરવા પડે તે સમાસ તત્પુરુષ કહેવાય. તો જોઈએ, હસ્ત એટલે હાથથી લિખિત લખેલું, હાથથી લખેલું. હવે હસ્તનો અર્થ ખબર હશે તો મિત્રો સરળતાથી તમે ઉકેલી શકશો. સ્નેહપૂર્ણ, સ્નેહથી પૂર્ણ. ગર્ભ શ્રીમંત, ગર્ભથી શ્રીમંત. મિત્રભાવ, મિત્રનો ભાવ. તો આ જે ઘાટા અક્ષરે છે એ વિભક્તિ પ્રત્યયો અહીંયા વિભક્તિ પ્રત્યય તમને આપ્યા છે. જો થી, 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 નો. તો આ તત્પુરુષ સમાસ એ વિભક્તિ પ્રત્યયોથી છૂટું પાડી શકાય છે. ત્યારે એવા શબ્દોને એ તત્પુરુષ સમાસ કહેવાય છે. ત્રીજો જે સમાસ છે એ મધ્યમ પદરૂપી સમાસ. આ સમાસમાં વચ્ચેના પદોનો લોપ થયેલો હોય છે. લોપ થવું એટલે વિદ્યાર્થી મિત્રો અદૃશ્ય થઈ જવું, અલોપ થઈ જવું, આપણે જોઈ નથી શકતા તે. તો તેનો વિગ્રહ કરતી વખતે વચ્ચે પદો કે પદો ઉમેરવા પડે છે. તો આગાળી શબ્દ છે આગાળી. તો આ શબ્દની આપણે ઓળખાણ છે તો આપણે સરળથી કરી શકીશું. તો આગાળી, તો આગ એ પૂર્વપદ અને ગાડી એ ઉત્તરપદ. તો વચ્ચેના જે પદો છે, શબ્દો છે, લોપ થાય એટલે કે પાછા એના એ જ પોતાની સ્થિતિમાં આવી જાય છે. તો આગગાડી એટલે આગ વડે ચાલતી ગાડી. તો આ પૂર્વપદ, આ ઉત્તરપદ એ બંનેની જે વચ્ચે છે શબ્દો, પદો એ લોપ થઈ જાય છે, અલોપ થઈ જાય છે, એટલે ડાયરેક્ટ આગ ગાડી. તો દહીં વડા, દહીંમાં આથેલા વડા. મિત્રો આ સમાસ જો તમે સમજો તો સરળ છે. હા, થોડું ધ્યાન આપવું પડશે, એકાગ્રતા કેળવવી પડશે, તો વિદ્યાર્થી મિત્રો તમને આ સરળતા રહેશે. તો ફરી જોઈએ, આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી, આ જે શબ્દો છે એ વચ્ચેના શબ્દો કહેવાય. આ હવે એ લોપ થઈ જાય છે અને આગ ગાડી, દહીંવડા આ વચ્ચેના શબ્દો, વચ્ચેના પદોનો લોપ થયેલો હોય છે એવા શબ્દોને મધ્યમ પદરૂપી સમાસ કહે છે. દાખલા તરીકે ઘોડા ગાડી, બકરા ગાડી. તો ઘોડા વડે ચાલતી ગાડી, બકરા વડે ચાલતી ગાડી. કાચઘર શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, કાચઘર. તો કાચ વડે બનાવેલું ઘર. હવે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે તત્પુરુષ સમાસનો ઉપયોગ કરી શકીએ. તત્પુરુષ સમાસમાં જે છે વિભક્તિ પ્રત્યયનો પણ ઉપયોગ થાય, કાચનું ઘર. તો કેટલાક સમાસમાં બે સમાસ પણ સમાયેલા છે. તો મિત્રો એ તમને ઉકેલવાનું આગળવું જોઈએ. આગળ આપણે જોઈએ
ચોથો સમાસ છે ઉપપદ સમાસ. તો ઉપપદ સમાસમાં આ સમાસ બે પદો મળીને બન્યો હોય છે અને તેમાં બીજું પદ ક્રિયાધાતુ હોય છે. મિત્રો, સમાસમાં શબ્દ એક હોય પણ આપણે બે શબ્દો બનાવવાના. અહીંયા પદ એટલે શબ્દ, બીજું પદ એટલે બીજો શબ્દ. તો મનોહર, તો મનને હરી લેનાર. આ બીજું જે પદ છે હર, એ કયું પદ છે? ક્રિયાધાતુ, જેમાં ક્રિયા રહેલી છે. ગૃહસ્થ, ગૃહ ઘરમાં સ્થિર રહેનાર. ચિત્રકાર, ચિત્ર કરનાર. સરોજ, સરોવરમાં જન્મનાર. ઓછા બોલું, ઓછું બોલનાર. સંહારક, સંહાર કરનાર. તો જેમાં નાર શબ્દ રહે છે, નાર પ્રત્યય, નાર અહીંયા પણ નાર, જન્મનાર, કરનાર, બોલનાર, કરનાર. તો જે ક્રિયાધાતુ છે, ક્રિયાને અમલમાં મૂકનાર છે. તો મિત્રો, આવા શબ્દોને ઉપપદ સમાસ કહે છે. એટલે કે બે પદો મળીને બન્યો હોય છે અને તેમાં જે બીજું પદ છે એ બીજું પદ હંમેશા ક્રિયાધાતુ હોય છે, એટલે ચોક્કસ ક્રિયા રહેલી હોય છે, એવા શબ્દોને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પાંચમો જે સમાસ છે અને છેલ્લો સમાસ છે એ દ્વિગુ સમાસ. તો આ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. પૂર્વ એટલે પહેલું પદ. હવે ચાતુર્માસ, ચાતુર્માસ એટલે ચાર માસ. હવે ચાર એ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ફરી હું કહું છું કે શબ્દની ઓળખાણ હશે તો જ તમે આ કરી શકશો અને સરળતાથી એ ઉકેલી શકાશે. એટલે શબ્દની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાતુર્માસ એટલે ચાર માસ. તો પૂર્વપદ એ સંખ્યાવાચક છે, એક બે ત્રણ એમ ગણી શકીએ છીએ સંખ્યા. તો જેમાં પણ પૂર્વપદ સંખ્યાવાચક હોય તો તમારે વિદ્યાર્થી મિત્રો સમજવાનું કે દ્વિગુ સમાસ છે. તો ચાતુર્માસ તો દ્વિગુ સમાસ. કેમ? કારણ કે એ ચાર માસ એટલે કે પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ. તો અઠવાડિયું, મિત્રો અઠવાડિયું એટલે આપણે એક સપ્તાહ કહીએ પણ અઠવાડિયું એટલે આઠ વારનો સમૂહ. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. તો એમ આપણને એ વારનો સમૂહ કહે છે અઠવાડિયું. હા, અહીંયા સાત આવશે વિદ્યાર્થી મિત્રો, પણ ચોક્કસ એ એક અઠવાડિયું એટલે કે ચોક્કસ વારનો સમૂહ. તો સપ્તર્ષિ, તો એ મિત્રો પૂર્વપદ છે. પૂર્વપદ આઠ છે, આઠ સંખ્યા છે, એટલે આપણને એ કયું આવશે? દ્વિગુ સમાસ. તો સપ્તર્ષિ, સાત ઋષિઓનું વૃંદ. તો સાત એ સંખ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ છે. ચાર રસ્તા એ પણ સંખ્યા છે. છ પગું, ચાર પગે ચાલનાર, એ પણ પૂર્વપદ છે. ત્રિકોણ ત્રણ, ચતુષ્કોણ ચાર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જેમાં પૂર્વપદ એ સંખ્યાવાચક વિશેષણ બતાવવામાં આવ્યું હોય તો એવા શબ્દોને સમાસમાં દ્વિગુ સમાસ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સંધિનો અને સમાસનો વ્યાકરણનો ટોપિક આપણે આજે શીખ્યા. ટેક્સ્ટબુકમાં પાના નંબર 56, 57, 58, 59 અને 60, એટલે કે 56 થી 60 સુધી તમને આ બધું જ આપેલું છે. તો તમે એનો અભ્યાસ કરજો. જો વિદ્યાર્થી મિત્રો ના ખ્યાલ આવ્યો હોય તો તમે શાળામાં આવો ત્યારે મને કહેજો. વિદ્યાર્થી મિત્રો, મારી આશા છે કે તમને આ ટોપિક સમજમાં આવ્યો હશે. ધન્યવાદ.